નમસ્કાર સીએનપીસી બજારમાં આપનું સ્વાગત છે સીએનપીસી બજારના મની મેનેજરમાં આ સ્વાગત છે અને મની મેનેજરમાં આપણે ખાસ નવરાત્રી સ્પેશિયલ આજે ઉજવી રહ્યા છે હું છું પ્રીતિ દલાલ અને આપનું સ્વાગત કરી રહી છું ત્યારે નવરાત્રિના નવ દિવસ આપણે માના શક્તિના નવ સ્વરૂપની આરાધના કરીએ છીએ ત્યારે આ માતાના નામના અર્થ શું છે અને નાણાકીય રીતે તેમની પાસેથી કઈ શીખ મળે છે એ જાણીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિમિત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને ચાર્ટ અકાઉન્ટ નિતેશ બુદ્ધદેવ નિતેશ ઘણું સ્વાગત છે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ફૂલ જોશ છે તમારામાં વધારે જોશ છે કારણ કે તમે નવે નવ દિવસ રમો છો અને પાર્ટિસિપેટ કરો છો અને દર્શકો તમને જણાવી દઉં ફાલ્ગુની પાઠકમાં પ્રાઇઝિસ લઈ આવે છે એવરી યર નિતેશ તો તમારું તો હમણાં એકદમ બિઝી નાઇટ્સ ચાલતી હશે પણ જ્યારે યુ નો નવરાત્રિના દિવસો આવતા હોય છે આપણે માની આરાધના કરતા હોઈએ છીએ અને માના ઘણા સ્વરૂપ છે નવ દુર્ગાના નવ સ્વરૂપ છે અને બધા સ્વરૂપ આપણને જિંદગીમાં કઈ કઈ શીખવાડી જતા હોય છે આપણા ફાઇનાન્શિયલ જીવનની અત્યારના વાત કરીએ કારણ કે મની મેનેજર ઇઝ ઓલ અબાઉટ પર્સનલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન્સ એ પણ આપણને કંઈ શીખવાડી જતી હોય છે ને આપણે ઘણું શીખી શકીએ છીએ અને આપણા જિંદગીમાં અમલમાં મૂકી શકીએ છીએ અને ઓફકોર્સ જ્યારે આટલો પાવન પર્વ ચાલતો હોય તો જો શરૂઆત કરીએ તો ઓફકોર્સ માતાજીની આરાધનાથી જ આપણે કરીતા હોઈએ છીએ તો માતાજીના જે નવ સ્વરૂપ છે અને

સો ધી ઇઝ ચેરી ઓન કિ સેલ્ય સો તમે જેમ કીધું એમ આપણી આ સેલિબ્રેશન છે પણ એનું જે અંડરલાઈંગ આસ્પેક્ટ છે એ દુર્ગાની જે આપણે ઉપાસના કરીએ છીએ જે આપણે પૂજા અર્ચના કરીએ છીએ એના પરથી જો આપણે શીખ લઈ શકીએ તો જે સૌથી ફર્સ્ટ સ્વરૂપ છે એ કહેવાય છે શૈલપુત્રી શૈલપુત્રી એટલે પર્વતપુત્રી તો જેમ એક પર્વત હોય એનું એક ફાઉન્ડેશન આપણે જોઈએ તો એક ખૂબ સ્ટ્રોંગ ફાઉન્ડેશન હોય રાઈટ એ જ રીતે જો હું પર્સનલ ફાઇનાન્સને એને કોરિલેટ કરું તો આ શું પ્રતિક છે આ શેલપુત્રી પર્સનલ ફાઇનાન્સ માટે જો હું એને કોરિલેટ કરું ને એનું પ્રતિક એ છે કે તમારું પર્સનલ ફાઇનાન્સનો જે બેઝ છે એ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ અને એના સ્ટ્રોંગ હોવા માટે ખાલી ત્રણ વસ્તુ આપણને જોવે છે તમારો કન્ટિન્જન્સી કોર્પસ તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ કારણ કે જો બેઝ સ્ટ્રોંગ હશે ને તો પછી તમે આગળ જે પણ કરશો જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો એ હંમેશા એ સ્ટ્રોંગ ફાઉન્ડેશન પર બિલ્ડ થયું હશે તો આ એક જે સ્વરૂપ છે ફર્સ્ટ સ્વરૂપ જે પરફેક્ટલી કોરિલેટ કરે છે તમારા પર્સનલ ફાઇનાન્સના બેઝ સાથે અને એમાં ત્રણ વસ્તુ આપણે આવરી લેવી જોઈએ તો બેઝ જ્યારે કોઈ બિલ્ડિંગ બનતું હોય છે તો એનો બેઝ જો પાકો હશે તો આગળનું ઉપરનું બિલ્ડિંગ ટકશે ને તમને લાંબો સમય સુધી ચાલી રાખશે એવી રીતે જ આપણો જે ફાઇનાન્શિયલ જીવનનો બેઝ છે એ છે સિક્યોરિટી અને સિક્યોરિટી એટલે તમારું ટર્મ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ અને તમારું ઇમરજન્સી ફંડ જો એ પ્લેસ પર હશે તો તમે યુનો આગળ એક સ્મૂધલી જઈ શકશો અને કોઈ પણ ડિફિકલ્ટીઝથી તમે લડી શકશો તો શૈલપુત્રી જે બેઝ ગણાતું હોય છે યુનો તાકાત ગણાતું હોય છે સ્ટ્રેન્થ રિપ્રેઝેન્ટ કરતું હોય છે બીજું સ્વરૂપ કયું છે સેકન્ડ સ્વરૂપ આવે છે બ્રહ્મચારિણી જે પ્રતિક છે ધૈર્ય અને સમર્પણનું સો એટલું ફાઇન કોમ્બિનેશન છે ધૈર્ય અને સમર્પણ જ્યારે પણ હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું યા મારું ફાઇનાન્શિયલ ગોલ કરું છું મારે એના પ્રત્યે સમર્પણ રહેવાનું છે એ તમારો કોઈ પણ ગોલ હોય તો તમે એને પૂરા ડેડિકેટેડ રહ્યો અને પેશન્સ શું છે પેશન્સ આપણે બધા સમજીએ છીએ કે કન્સિસ્ટન્ટલી આપણે કાંઈ કરશું તો એ ડેફિનેટલી કમ્પાઉન્ડ થશે એ તમારા પર્સનલ લાઈફમાં હોય કે ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ જીવનમાં હોય તમારો રાઇટ કોઈ પણ પ્રોડક્ટમાં તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો તો આપણે એમ કહ્યું કે પેશન્સ જોશે તો એ કન્સિસ્ટન્ટલી તમે જે ઇન્વેસ્ટ કરો છો એ ડેફિનેટલી કમ્પાઉન્ડ થશે એનું એક એક્ઝામ્પલ પ્રીતિજી હું અહીંયા આપું તો માનું કે કોઈ ફિફ્ટી થાઉઝન્ડ રૂપીસની એસઆઈપી કરે છે અને એ લગભગ દસ વર્ષ સુધી કરે અને ટ્વેલ્વ પર્સન્ટ રિટર્નમાં લે ને તો એક કરોડ રૂપિયાનો જમા થાય બટ જે સેકન્ડ કરોડ છે પ્રીતિજી એ ચાર વર્ષમાં આવી જશે મતલબ સેકન્ડ કરોડ ચૌદમાં વર્ષ આવી જશે પછી જે થર્ડ કરોડ છે એ થ્રી ઇયર્સ યસ તો થર્ડ યર પછીના ત્રણ વર્ષમાં થર્ડ કરોડ એડ થઈ જશે અને પછી બે વર્ષમાં ચોથો કરોડ એડ થઈ જશે તો ફર્સ્ટ ટેન યર્સમાં તમારું આ ફિફ્ટી થાઉઝન્ડ એસઆઈપીથી ખાલી એક કરોડ જમા થયો અને એ લગભગ વીસ થી એકવીસ વર્ષમાં પાંચ કરોડ જમા થઈ જશે સો આ દેખાડે છે કે કન્સિસ્ટન્સી અને કમ્પાઉન્ડિંગ જે આપણે બ્રહ્મચારિણી પાસે શીખી શકીએ છીએ કે ડેડિકેશન અને તમારી પેશન્સ જી તો ડેડિકેશન અને તમારી પેશન્સ અને એ હવે પેશન્સ અત્યારના આપણે નથી જોઈ રહ્યા માર્કેટમાં બીકોઝ જે યંગ ઇન્વેસ્ટર આવી રહ્યા છે વિચારી રહ્યા છે માર્કેટમાં નિવેશ કરવું છે તો ક્વિક મની માટે કરવાનું હોય પણ તમે કેટલા ગુમાવો છો એ પણ આપણે હમણાં એક સેબીના રિપોર્ટમાં જોયું છે એટલે પેશન્સ ખણી જ રાખવાની જરૂરિયાત છે ને એકદમ તમારે ડિવોશન સાથે એટલે કે ડિસિપ્લિન સાથે રોકાણ કરતા રહેવાનું છે જેનો એક કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ તમને વર્ષો પછી ત્યારે તમે જોશો તો તમને લાગશે ઓ આ મેં સારું કર્યું યુ નો કે ઓ આ મેં નહીં કર્યું જો તમે નહીં કરતા હો તો તમને રિગ્રેટ થશે ને વી ડોન્ટ વોન્ટ કે અમારા કોઈપણ દર્શકને કોઈ પણ રિગ્રેટ થાય અમે ઓફકોર્સ અમારા તમારો બધાના જીવનનું જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે ને ફાઇનાન્શિયલ રોડ છે આ એકદમ ફ્લરિશિંગ હોવો જોઈએ સ્વરૂપ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ચંદ્રઘંટા જે દર્શાવે છે તમારા જીવનના કરેજ અને બ્રેવરી સો કરેજ અને બ્રેવરી જો તમને જોતી હોય તો આ માનું ઉપાસના જે આ સ્વરૂપ છે એની ઉપાસના થાય છે અને જો હું એને કો રિલેટ કરું આપણા પર્સનલ ફાઇનાન્સ કે ઇન્વેસ્ટિંગ જીવન સાથે તો આપણે ઘણી વાર એવું થાય છે કે ના હું ઇક્વિટીમાં નિવેશ નહીં કરું કારણ કે મને એમાં એ ડર લાગે છે પણ અહીંયા થોડું બ્રેવ થવાની જરૂર છે કે આપણે પ્રોપર આપણી પાસે ડેટા હશે ને આપણે પ્રોપર સમજશું કે અફકોર્સ આપણે કોઈ મિસ્ટેક્સ નથી કરવાની બટ થોડું કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાના છે અને એનું જો તમને ડેટા જણાવું તો નાઇન્ટીન નાઇન્ટી નાઇનથી અત્યાર સુધી તમે કોઈ પણ સાત વર્ષ તમે માત્ર નિફ્ટી નિફ્ટી ઇન્ડેક્સ તમે પકડો અને એમાં નિવેશ કરો કોઈપણ સાત વર્ષ તમારા ચોઈસના કોઈપણ સાત વર્ષ લ્યો એક પણ એવો ઇન્સ્ટન્સ નથી કે જેમાં લોસ હોય તમને

બધા જ અત્યારના ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે બધાને ફાયદો લેવો છે અને વ્યાજબી છે પણ એમાં તમારે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું છે કોઈ પણ આમને કહ્યું આને કહ્યું તેને કહ્યું નહીં એવી રીતે નહીં તમારે એક સિસ્ટમેટિક રીતે એ બ્રેવરી દેખાડવાની છે કે તમે આજુબાજુના નોઈઝિસથી કઈ રીતના નથી થઈ જતા પ્રભાવિત અને તમારી બ્રેવરીથી તમારા સ્ટડીથી આગળ વધો છો તો જી હા કરેજ રાખવાનું છે બ્રેવરી રાખવાનું છે માર્કેટમાં નિવેશ કરવાનું છે ને પેશન્સ રાખવાનું રાખવાની છે નેક્સ્ટ જે સ્વરૂપ છે એ શું શીખવાડી જાય છે આપણને નેક્સ્ટ સ્વરૂપ છે જેનું નામ છે કુષ્માંડા એનો મતલબ એમ થાય છે કે જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું હવે જ્યારે બ્રહ્માંડનું સર્જન થાય ત્યારે જોવે તમને ક્રિએટિવિટી અને એનર્જી તો આ જે સ્વરૂપ છે એ રિપ્રેઝન્ટ કરે છે ક્રિએટિવિટી અને એનર્જી એ સેમ આસ્પેક્ટ આપણે આપણા પર્સનલ ફાઇનાન્સ માટે પણ આપણને જોવે છે કે તમારી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે તમે કઈ સ્ટ્રેટેજીથી નિવેસ્ટ કરો છો એકદમ રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો યા તમારી પાસે કોઈ સ્ટ્રેટેજી છે એ ભલે એક સિમ્પલ સ્ટ્રેટેજી હોય કે હું અત્યારે એસઆઈપી કરું છું પછી થી વિડ્રો કરીશ એ પણ એક સ્ટ્રેટેજી થઈ ગઈ આવી કોઈ ન્યૂ સ્ટ્રેટેજી તમારે તમારા જીવનમાં અપનાવી પડે યા એક્ઝિસ્ટિંગ સ્ટ્રેટેજી તમારા માટે ફાયદાકારક છે એને સંભાળો એ ક્રિએટિવિટી છે અને ઓફકોર્સ એનર્જી એનર્જી ઇન ટર્મ્સ ઓફ તમારે થોડી રિસર્ચ કરવી પડશે યા કોઈ પ્રોફેશનલની સલાહ લો યા તમે જે ઇન્વેસ્ટ કરો છો એ પણ એક એનર્જી થઈ રાઈટ એબ્સોલ્યુટલી તો ઈ તમારે કન્ટિન્યુ રાખવી પડશે સો આ ક્રિએટિવિટી અને એનર્જી આપણને આ સ્વરૂપ પરથી પ્રતિજે શીખવા મળે છે જી અને જે પણ તમે કરો છો એમાં તમારું બિલીફ હોવું જોઈએ તમારું નોલેજ હોવું જોઈએ તમારી એમાં શ્રદ્ધા હોવી જોઈએ અને જો તમે વેલ સ્ટડી કર્યું હશે વેલ રિસર્ચ કર્યું હશે તો તમને યુ નો અહીંયા ગેઇન્સ અને ગેઇન્સ જ છે એટલે જ આપણે કહીએ છીએ કે તમારું રિસર્ચ કરો તમને તમારા ગોલ્સ પ્રમાણે જે તમે નિવેશ કરો છો એ રીતે કરો આજુબાજુનું જોવાનું નહીં કારણ કે બધાનું અલગ નીડ હોય છે અલગ જરૂરિયાત હોય છે તો ક્રિએટિવિટી અને એનર્જી જે પણ તમે સ્ટ્રેટેજી અપનાવો છો કોઈ સ્ટ્રેટેજીથી જ તમારે અહીંયા એન્ટ્રી લેવી જોઈએ ને એના માટે ગોલ્સ જરૂરી છે ને એ ગોલ્સને રીચ કરવા તમારે સ્ટ્રેટેજી બનાવવાની છે અને એ સ્ટ્રેટેજીને તમારે ફોલો કરવાનું છે એને જોતા રહેવાનું છે કે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે તમને તમારા ગોલ્સ અચીવેબલ હશે કે નહીં અને ફૂલ એનર્જીથી ફૂલ શ્રદ્ધાથી ફૂલ રિસર્ચથી તમારે અહીંયા આગળ વધવાનું છે નેક્સ્ટ જે મેં સ્કંદ માતાનું નામ સાંભળ્યું છે એ પણ એક સ્વરૂપ છે એ શું સિમ્બલાઇઝ કરે છે તો સ્કંદ માતા જેમ પ્રીતિજી તમે કીધું એ ફિફ્થ સ્વરૂપ છે દુર્ગાનું અને એ રિપ્રેઝેન્ટ કરે છે સ્કંદ માતા એટલે કાર્તિકેયની માતા અને જ્યારે માનું નામ આવે તો મા ઓફકોર્સ ઘણી બધી વસ્તુ કરે છે પણ સ્કંદ માતા સ્પેસિફિકલી આપણે સમજીએ છીએ એક પોષણ અને રક્ષણ નર્ચરિંગ અને પ્રોટેક્શન આપણે ઓફકોર્સ બધા ઇન્વેસ્ટ કરીએ છીએ ઇક્વિટી સમજીએ છીએ બટ ઘણીવાર એવું થાય છે આપણે એને ડાયવર્સિફાય નથી કરતા કારણ કે અહીંયા આપણે રક્ષણ શેનું કરવાનું છે આપણા પોર્ટફોલિયોનું રક્ષણ કરવાનું છે અને આપણા ગોલ્સને નર્ચર કરવાના છે રાઈટ તો એના માટે ડાયવર્સિફિકેશન અને અસેટ અલોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પ્રીતિ જેવી રીતના જોયું છે કે લોકો સ્મોલ એન્ડ મિડકેપમાં એટલું બધું નિવેશ કરી દેતા હોય છે અને સ્પેસિફિકલી આ માર્કેટમાં યા તમે નિવેશ થોડું કર્યું હશે બધામાં બેલેન્સ કર્યું હશે મિડ કેપ સ્મોલ કેપ લાર્જ કેપ પણ અત્યારે સ્મોલ એન્ડ કેપ ઉપર છે તો કદાચ તમારો પોર્ટફોલિયો ઈ સાઇડ્સ પર વધી ગયો હશે તો એને તમારે ડાયવર્સિફાય કરવાનું છે અને ઓવરઓલ અસેટ ઓલોકેશન ઇક્વિટીમાં કેટલું ડેટમાં કેટલું ગોલ્ડમાં કેટલું ફોરેન ઇક્વિટીમાં કેટલું આ એક સમજવાનું છે આનાથી તમારો ડી રિસ્ક થઈ જશે અને તમારું જે રક્ષણ કહેવાય પોર્ટફોલિયોનું એ તમને આ ડાયવર્સિફિકેશન અને અસેટ ઓલોકેશન આપે છે કારણ કે પ્રીતિજી એક સિમ્પલ વસ્તુ છે જો એક લાખનો પોર્ટફોલિયો છે અને ફિફ્ટી પર્સન્ટથી ડાઉન થાય તો ફિફ્ટી થાઉઝન્ડ થઈ જાય બરાબર પણ ફિફ્ટી થાઉઝન્ડથી પાછું એક લાખ જવા માટે તમને સો ટકાનું રિટર્ન જોશે કારણ કે વન લેખનું ફિફ્ટી થાઉઝન્ડ ઇઝ ફિફ્ટી ફોલ બટ ફિફ્ટી થાઉઝન્ડમાં હવે તમને હન્ડ્રેડ પર્સન્ટ મળશે એટલે બીજા ફિફ્ટી મળશે ત્યારે તમે એક લાખ પર જશો તો આપ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પોર્ટફોલિયો બનાવી લેશો પણ તમે પ્રોટેક્ટ નહીં કરી શકો તમને જે સેટબેક આવશે એ વધારે સેટબેક થશે ને એટલો જ ટાઈમ પીરિયડ વધારે જશે ને તમે જ્યારે બી જે નિવેશ કરો છો આ એમાં યુ ઓલવેઝ વિશ કે તમારી વૃદ્ધિ થાય અને એ ક્યારે થશે એમ નહીં કે અત્યારના આ સેક્ટર ચાલે છે તો હું બધું જ ઇન્વેસ્ટમેન્ટ આમાં કરું હું કોઈ ડાયવર્સિફિકેશન રાખું જ નહીં હું એસેટ એલોકેશન કોઈ કરું જ નહીં હું આ એ જ સેક્ટરમાં કરીશ અને એ મને કમાઈ આપશે ના એવું નથી થતું માર્કેટમાં અને અત્યારના જે સિચ્યુએશન આપણે જોઈએ છીએ સેક્ટર રોટેશન પહેલાં થોડો સમય લાગતું હતું હવે તો એવરી ડે આપણે સેક્ટર રોટેશન જોઈએ છે કારણ કે એ પીરિયડ ચાલી રહ્યો છે ટિલ ઇટ સેટલ્સ ડાઉન એટલે તમારે જે નિવેશ છે એ ઓલ થ્રુ રાખવાનો છે જેથી એક જો સેક્ટર નથી ચાલતું કે એક એસેટ આપણને જો રિટર્ન્સ નથી આપતું તો એટલીસ્ટ બીજા બધા રિટર્ન્સ અને ટેક ઓવર કરી શકીએ અને આપણી જે ગતિથી આપણે જે આગળ વધવાનું છે એમાં હેમ્પર થાય નહીં એટલે સ્કંદ માતા એ જ શીખવાડે છે કે ભાઈ સિમ્બોલાઇઝ જે કરે છે કે નર્ચર કરો પ્રોટેક્ટ કરો તમારા જેટલા નાણાં છે જેટલા ઇન્વેસ્ટમેન્ટ છે એને નર્ચર કરો અને ધ્યાન રાખતા જાઓ કે તમે ઇન ઓલ થ્રુઆઉટ તમે આગળ વધી રહ્યા છો અને જો પણ કંઈક લાગે છે વચ્ચે પ્રોબ્લેમ તો તમે કરેક્ટલી તમે ચેન્જ કરી શકો છો પણ તમારા ગોલ્સને અફેક્ટ ન થવું જોઈએ નહીં તો જો તમે પાછળ જતા રહો છો તો તમને ઘણો બધો ગેરફાયદો થાય છે નેક્સ્ટ જે કાત્યાની માતા છે આઈ હોપ કે મેં બરાબર પ્રોનાઉન્સ કર્યું છે કઈ રીતના એ શું શીખવાડી જાય છે પરફેક્ટલી કાત્યાયની માતા જે આપણને પ્રતિક જે કહી શકો કે શું રિપ્રેઝેન્ટ કરે છે તો એ છે જ્ઞાન અને ન્યાય આપણે કહીએ છીએ કે હા મિસસેલિંગ થાય છે કોઈ તમને બીજો કોઈ પ્રોડક્ટ વેચી દીધો જે તમારા પોર્ટફોલિયો માટે જરૂર નથી કે તમારા પર્સનલ ફાઇનાન્સ માટે સુટેબલ નથી સો એમ કહેવાય છે ઇંગ્લિશમાં લેટ ધ બાયર બીવેર તમની પાસે નોલેજ હોવું જોઈએ કે તમારા પાસે શું ખરાબ છે શું સારું છે તમારા પોર્ટફોલિયો માટે તમારા ગોલ માટે એ પ્રોડક્ટની જરૂર છે કે નહીં તો તમને જે પણ પ્રોડક્ટમાં નિવેશ કરો છો ભલે તમે એમાં એક્સપર્ટ નોલેજ ન હોય બટ એનું નોલેજ એનું જ્ઞાન હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભલે તમે કોઈ પ્રોફેશનલની સલાહ લેતા હશો વિચ ઇઝ રિકમેડ કે લેવી જોવે બટ તમને પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ કે તમારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં શું ચાલી રહ્યું છે આપણે કોઈ એમાં કોઈ એક્શન લઈએ છીએ તો કેમ લઈ રહ્યા છે તો આ કાત્યાયની માતનું જે સ્વરૂપ છે એ રિપ્રેઝેન્ટ કરે છે નોલેજ અને જસ્ટિસ તો તમને જસ્ટિસ તમારા પોર્ટફોલિયો તો જ તમે આપશો જો તમને એ નોલેજ હશે તો નોલેજ હોવું ઘણું જરૂરી છે અને હવે તો નિતેશભાઈ આમ કહીએ તો નોલેજ તમે એટલું બધું ભરપૂર છે એટલું બધું નોલેજ છે કે કોઈ વખત એમ લાગે ઓહો આટલું બધું નોલેજ છે યુ નો આટલું બધું મટિરિયલ છે રાધર નોલેજ હોવું ઘણું સારું છે પણ એટલું બધું મટિરિયલ છે કે જ્યાંથી તમે બધી ઇન્ફોર્મેશન મેળવી શકો છો તમે ઇગ્નરન્ટ નથી રહી શકતા જે તમારા નિવેશ છે એના માટે તમે એનું અને જાણી શકો છો કે શું આપણા માટે પ્લસ છે શું શું માઇનસ છે અને એવી સિમ્પલ લેંગ્વેજમાં તમને મળતું રહેતું હોય છે એટલે એક જે પણ તમે નિવેશ કરો છો એ તમને સમજ પડવી જોઈએ જો તમને સમજ પડે છે તો એ નિવેશ સારા છે તમારા માટે અપટ કારણ કે બધા માટે વેરી થતા હોય છે એટલે આમાં એક ઇન્ફોર્મેશન રાખવી ફિનાન્શિયલ ડિસિઝન્સ તમારે એના પ્રમાણે તમે લઈ શકો છો જો તમારી પાસે નોલેજ હોય છે તો નહીં તો પછી બીજા જે કે છે એના પરથી તમારે કરવું પડશે અને એ બીજો પર્સન આપણને નથી જાણતો કે આપણી શું રિક્વાયરમેન્ટ છે તો બધા જ યુ નો આ બધા જ આસ્પેક્ટ્સ પછી એ ટેક્સીસ હોય તમારે તમારા નિવેશને લગતા લીગલ આસ્પેક્ટ્સ હોય ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ હોય એ બધાનું જ નોલેજ રાખવું ઘણું જ નેક્સ્ટ યુ નો માતાના નવ સ્વરૂપ છે આપણે ઓલરેડી છ એક માતાજીને આપણે સ્વરૂપ જોઈ લીધું છે નેક્સ્ટ નેક્સ્ટ રહ્યા છે છે નામ ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે સ્વરૂપ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ઘણા ને ઘણા મિસકન્સેપ્શન હોય જે સ્વરૂપ છે એ છે કાલરાત્રિ તો એક નેગેટિવ નથી આ વસ્તુ કાલ રાત્રિ આપણને કદાચ એવું નામ થોડું એવું લાગે બટ એકચુલી આ છે કાલરાત્રીનો મતલબ થાય છે કે જે તમારા ભય નો નાશ કરે છે ઠીક છે સો કે ભાઈ કે જે ફિયર છે તમારી અંદર એનો નાશ કરે છે યા એવી કોઈ ક્વોલિટી છે અને પર્સનલ ફાઇનાન્સ સાથે હું જોડું તો આપણી પાસે એવી ઘણી બેડ હેબિટ્સ છે જ્યારે પર્સનલ ફાઇનાન્સની વાત આવે કે એવી કોઈ ક્વોલિટીસ છે જેને આપણે વોચફુલ રહેવું જોઈએ તો એ છે ઓવર સ્પેન્ડિંગ અને વિધાઉટ રિસર્ચ ઇન્વેસ્ટિંગ સો આ બંને વસ્તુ છે આપણે ઓવર સ્પેન્ડિંગ હમણાં જ ગ્રેટ ઇન્ડિયન સેલ ફેસ્ટિવલ્સ જે નામ આપે છે એ ખતમ થયો છે અને કદાચ ઘણા લોકોએ કદાચ થોડું ઓવર સ્પેન્ડ કરી નાખ્યું હોય છે થોડું ઇન્ડલ્જ કરી નાખ્યું હશે જેની જરૂર નહીં હોય તો આ એક ફિનાન્શિયલ હેબિટ છે જેને જોવાની છે તો એક જો આને કંટ્રોલમાં કરવા માટે અમે લોકો હંમેશા રિકમેન્ડ કરતા હોય છે કે એક બજેટ રાખો નો ડાઉટ તમે ઇન્ડલજન્સ માટે પણ એક બજેટ રાખો બટ એનું પણ જો એક તમે બજેટ રાખ્યું હશે તો પછી કેટલા પણ સેલ આવે કોઈ કેટલા પણ નામથી તમને ઇન્ડ્યુસ કરે બાય કરવા માટે તમે એ જ કરશો જેની તમારે જરૂર છે સો આઉટ ઓફ ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે હું કહું છું ફિયરનો અંત કરવા માટે આ સ્વરૂપને આપણે કોરિલેટ કરી શકીએ છીએ આપણા પર્સનલ ફાઇનાન્સથી તો એ ફિયર ઓફ મિસિંગ આઉટ તમે સ્પેન્ડિંગ માટે પણ કે આ પ્રોડક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ નહીં રાખો કે આ પ્રોડક્ટમાં મારે નિવેશ કરી દેવું છે કારણ કે અહીંયા આટલું શોર્ટ ટર્મમાં રિટર્ન મળી ગયું છે તો આ બધા આપણા હું એમ કહીશ કે ઇમોશનલ જે છે જેમાં એક બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે આપણા પર્સનલ ફાઇનાન્સમાં કે તમે કેવી રીતના ઇમોશનલી રિએક્ટ કરો છો કોઈ પણ સિચ્યુએશનમાં તો આ જે હેબિટ્સ છે જે આપણને નુકસાન કરી શકે એને કેવી રીતના ખતમ કરવી તો નેગેટિવિટી અને ભયને કેવી રીતના ખતમ કરવો એ અહીંયાથી શીખવાનું છે એની જ સાથે એક સિમ્પલ વસ્તુ એ છે કે તમે પર્સનલ ફાઇનાન્સ રિલેટેડ જો તમે કોઈ વસ્તુ મેઇન મને કહેતા હોય કે આ કયું ફાઇનલાઇન છે તો એમ કહીશ કે એવી વસ્તુઓ માટે લોન ન લ્યો જે તમને કોઈ પ્રોડક્ટિવ નથી જેમ કે અત્યારે બીએનપીએલ ચાલે છે બાય નાઉ પે લેટર છે યા ક્રેડિટ કાર્ડ લોન છે આ એક તમને તમને લાગે છે ના કરતા વધારે તમને નુકસાન કરી શકશે સો આ બહુ જ શીખવા જેવું છે અહીંયાથી મને લાગે છે આ સ્વરૂપને જો આપણે કોરિલેટ કરીએ આપણે પર્સનલ ફાઈનાન્સ આ એકદમ તમે સાચી વાત અને સારી વાત કહી અને અત્યારના કોન્ટેક્સમાં ઘણું બધું લાગુ પડે છે કારણ કે જે રીતના ઇક્વિટી માર્કેટ જેમ બૂમ થઈ રહ્યું છે લિક્વિડિટી રિટેલ ઇન્વેસ્ટર પાસે એટલી બધી છે કે એનો નિવેશ પણ કરી રહ્યા છે ખર્ચો પણ કરી રહ્યા છે જી તમે એક અસાઇન્ડ જો અમાઉન્ટ કરો જે તમે રાખ્યો હોય કારણ કે ઇન્ડલ્જ બી કરવું જોઈએ વાય કારણ કે આપણે તેના માટે કમાઈએ છીએ ખાલી ખાલી કમા ખાવા પીવા અને બચાવવા થોડી કમાઈએ છીએ આપણે મજા પણ કરવાની હોય છે પણ યસ એના પર એક લિમિટ રાખવી જોઈએ અને એટલે જ અમે કેતા હોય છે પહેલા નિવેશ કરી દો પછી બાકીના પૈસામાંથી તમે રાજાની જેમ રહો અને જે ફિયરની તમે વાત કરી રહ્યા છો અત્યારના યુ નો ફિયર ઓફ મિસિંગ આઉટ બહુ બધાને થઈ રહ્યું છે તમે તમે માર્ક કર્યું કે કોઈ રોકાણ આવ્યું એમાં જો હું રહી ગયો તો હું તો નહીં કમાવું પણ એ ફિયર રોમોમાં પણ બદલાઈ જતો હોય છે ફોમો રોમોમાં બદલાઈ જતો હોય છે હવે રોમો શું છે કે તમે ફિયરમાં તમે એક વખત ઇન્વેસ્ટ તો કરી દીધું કે ના ના હું રહી ગયો પણ એ રિગ્રેટ મેં કેમ કર્યું આ મારે કરેક્ટ સમયે જો મેં ના પકડી શક્યું તો મારે થોડું વેઇટ કરી લેવું જોઈએ તો આવા ખર્ચાઓથી આવા નિવેશથી આપણે છે ને એ જ મહાગોરી મહાગૌરીનું જે આ સ્વરૂપ છે આપણે જે આની ઉપાસના કરીએ છીએ જે આરાધના કરીએ છીએ કારણ કે લોકો કરતા હોય છે શુદ્ધતા અને શાંતિ માટે આપણને બધાને અલ્ટિમેટલી લાઈફમાં એ શાંતિ એ પીસ જોવે છે રાઈટ બટ પર્સનલ ફાઇનાન્સને જો આપણે એની સાથે જોડી દઈએ તો આપણને શાંતિ ક્યારે મળે બધાને શાંતિ જોવાથી પર્સનલ ફાઇનાન્સ કે ઇન્વેસ્ટિંગ રિલેટેડ મને શાંતિ ક્યારે મળે જ્યારે મારો પોર્ટફોલિયો ડિક્લટેડ હોય જેમ હમણાં જ આપણે વાત કરી રહ્યા છે કે તમે પોર્ટફોલિયોમાં બધી જ વસ્તુ એડ કરતા રહેશો તમને કોઈ ફ્રેન્ડ્સે સજેસ્ટ કરનાર કોઈ સ્ટોક લઈ લીધો યા તમે બહાર કોઈ વેબસાઇટ પરથી જોઈને મ્યુચ્યુઅલ ફંડ લઈ લીધા તો પ્રીતિજી જોવા મળ્યું છે કે લોકોના જ્યારે અમે પોર્ટફોલિયો જોઈએ છે તો ત્રીસ ચાલીસ પચાસ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હોય પચાસ સાઇટ સ્ટોક્સ હોય અને આ રેન્ડમ ક્લટર કરી નાખો છે પોર્ટફોલિયોમાં નોટ ઓન્લી દેટ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ હશે યુલીપ હશે સો આમાં એવું નથી કે તમારી પાસે બધા પ્રોડક્ટ છે વિચ મીન્સ યુ આર ડાયવર્સિફાઈડ તો અહીંયા કદાચ નોલેજની થોડી કમી છે યા એ પૂરતી રિસર્ચ નથી ગઈ સબ્જેક્ટમાં તો તમને ખબર નથી કે હાઉ મચ ઇઝ ઇનફ ફોર યુ કેટલા સ્કીમ્સ કે કેટલા સ્ટોક્સ કે તમારું ઓવરઓલ કેટલા પ્રોડક્ટ તમારા પોર્ટફોલિયોમાં ઇનફ છે તો જો પર્સનલ ફાઇનાન્સ સબ્જેક્ટમાં પોર્ટફોલિયોમાં તમારા ફાઇનાન્શિયલ જીવનમાં જો શાંતિ જોતી હોય તો તમને તમારો પોર્ટફોલિયોને સૌથી પહેલાં તો ડી ક્લેટર કરવો પડશે કારણ કે આજ તમે ઇન્વેસ્ટ કરવાનું જાણો છો એની માટે ઘણું બધું એમાં પોર્ટફોલિયોમાં ઉમેરી દીધું છે તો મને લાગે છે હાફ ઓફ ધ પ્રોબ્લેમ તો ત્યાં જ સોલ્વ થઈ જશે જો તમે એ પોર્ટફોલિયોને ડી ક્લેટર કરી નાખો

તો તમે એને યુનો ગાર્ડ નહીં કરી શકો તમે એને ધ્યાન નહીં આપી શકો એટલે લિમિટેડ એટલે જ એમાં એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશનનો રોલ પ્લે થતો હોય છે કારણ કે એ અ અપર્ટિક્યુલર ફિલ્ડમાં એ કેટેગરીમાં તમે એક જ ફંડમાં કે એક જ એરિયામાં જો નિવેશ કરો પછી આટલા બધા મલ્ટિપલ ફંડ્સ રાખવાની જરૂરિયાત નથી ને તો કમ્બર્સમ થઈ શકે છે એટલે પીસ ઓફ માઇન્ડ જેમાં તમને મળે એવા તમારે રોકાણ કરવા જોઈએ એ આ માતાનું સ્વરૂપ આપણને શીખવાડી જતી હોય છે આપણે કરીએ છીએ પ્રાપ્તિ થશે તમારા જે ગોલ્સની એ સૂચવે છે આ સ્વરૂપ તો આપણે આ બધી જે મહેનત કરી આપણે બીજા આઠ સ્વરૂપ ડિસ્કસ કર્યા એના પાસેથી જે પાસેથી આપણે જે લર્ન કર્યું એ જો આપણે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં કરશું પર્સનલ ફાઇનાન્સ વાળી આપણે આ લાઈફમાં આપણે એડ કરશું જે મેં પોર્ટફોલિયો ડિકલેટર કર્યો મેં મારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કર્યું અસેટલ લોકેશન કર્યું આ કર્યું તો આ બધું જ અલ્ટિમેટલી કરીએ છીએ કારણ કે મને કોઈ ગોલ છે મારો લાઈફમાં એ હોઈ શકે મારી ડેટ રિડ્યુસ કરવાનો એ હોઈ શકે કે મને રિટાયરમેન્ટ કોર્પસ એક્યુમ્યુલેટ કરવાનો તમારા ચિલ્ડ્રનને એડ્યુકેશન માટેનો કોર્પસ હોઈ શકે જે પણ તમારા ફિનાન્શિયલ ગોલ છે એને તમે અટેન કરી શકો એ આ લાસ્ટ સ્વરૂપ શીખવે છે બટ એના માટે આપણે આજે પ્રેક્ટિકલ પોઈન્ટ ડિસ્કસ કર્યા એ જો તમે ફોલો કરશો તો સિદ્ધિદાત્રી જે ફળ આપનારી છે જે પ્રાપ્તિ માટે આપણે પૂજીએ છીએ એ તમને જરૂરથી મળશે તો આપણે આ એક સિક્વન્સ ફોલો કરવાની છે અને તમને એ જે ફળ તમારો લાઈફમાં જે જોવે છે એ તમારી પર્સનલ લાઈફમાં હોઈ શકે ફિનાન્શિયલ લાઈફમાં હોઈ શકે એ જરૂરથી મળશે તો પહેલાના આઠ જે સ્વરૂપ આપણે ડિસ્કસ કર્યા એ તમને ત્યારે જ સિદ્ધિદાત્રી માતા ત્યારે જ તમારામાં પ્રસન્ન થશે નવમાં સ્વરૂપમાં જો તમે પહેલાં બધાના સ્ટેપ્સ તમે ફોલો કર્યા છે ત્યારે કારણ કે તમને એનો ફળ આપે છે અને એ ફળ માટે આપણે આ બધી મહેનત કરતા હોઈએ છીએ તો એક એ માતા આ શીખવાડી જાય છે કે ભાઈ તમે બધા જ તમારા સ્ટેપ્સ ફોલો કરો કામકાજ કરો અને તમે પીસ ઓફ માઇન્ડથી એનો સ્ટ્રેન્થથી ડિસિપ્લિનથી પેશિયન્સથી તમે માર્કેટમાં જ્યારે નિવેશ કરો છો ત્યારે તમારા ફૂલ રિસર્ચથી નિવેશ કરો અને ઉભારો રહો નીતિશભાઈ ઓન ધેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ આ નવરાત્રા પ્રસંગે અને ઓલ ધ બેસ્ટ તમને કારણ કે તમે રમી રહ્યા છો રોજ અને આ વખતે પણ પ્રાઇઝ જીતીને આવવાનું છે તમારે પણ એ સાથે મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે નમસ્કાર